देहगाम चाचियावड़ पासे झूपड़पट्टी विस्तार में रहता बे संतानना पिता ने गाय मार मारता सारवार दरमियान मौत थयु। देहगाम शहर में मुख्य मार्ग पर गायों नो अनद त्रास वधी जवा पाम्यो छे ने बाइक लेने जता केटलाक बाइक चालको ने पण गायो पाछळ पड़वाना बनाव वधी जवा पामेल छे। तेमज बाइक पर थेलामां भरावेला चीज वस्तुओ पण गायो खाई जती होवाथी जाहेर जनता परिवार परेशानीनो सामनो करी रही छे। अने अगाउ पण देहगाम शहर में रहता एक महिला ने गाय मार मारता गाय सींगड़ा वडे मार मारता घटना स्थले पड़ी जता लोको दौड़ी आव्या हता, परंतु तेमने वधु मार मारता तात्कालिक देहगाम सरकारी दवाखाने थी गांधीनगर सिविल दाखल करता तेमनुं मौत थवा पाम्युं हतुं। આમ દહેગામ શહેરમાં વધેલો ગાયનો ત્રાસ માટે નગરપાલિકા તંત્ર જાગૃત બને અને પોલીસ તંત્ર પણ પોતાની કામગીરી પ્રત્યે સભાન બને, કારણ કે અવારનવાર નિર્દોષ લોકો ગાયોના મારથી મોતને ભેટી પડે છે, તો આ માટે તકેદારીના પગલાં લેવાની જરૂર વર્તાઈ રહી છે। અજયભાઈ ગણપતભાઈ ગણતરી, હા બોલ ભાઈ। અહીંયા અમારા ભાઈ પકોભાઈ સંડાસ જવા નીકળ્યા હતા અને અહીંયા ગાય ઊભી હતી અને ગાયો હો પડી એટલે તો જતા જતા પાડી નાખ્યો, બરોબર। અને તો પછી આખી દવાખાને લઈ ગયા એ દહેગામમાં, દહેગામથી પછી કેસ ના પકડે એટલે ગાંધીનગર લઈ ગયા। તો પછી શું થયું ભાઈ? પછી એ ભાઈ ગાંધીનગર લઈ ગયા એટલે એ ભાઈ એક્સપાયર થઈ ગયું, પછી ગેર લાગ્યા 7 વાગ્યા જેવું। અચ્છા, મારું એવું કેવું છે, તમે ક્યાંના છો? અમે અહીંના જ છીએ, દહેગામના છો? દહેગામના છીએ। કેટલા વર્ષથી રહો છો અહીંયા? અહીં તો બહુ વર્ષ થઈ ગયા, 45 વર્ષથી અમે નહેરુ ચોકડી વંદે માતરમ બનાવી ને આપણે સંડાસ જવા નીકળ્યા હતા અને અહીંયા ગાય ઊભી હતી અને ગાયો હો પડી એટલે તો જતા જતા પાડી નાખ્યો, બરોબર। અને તો પછી આખી દવાખાને લઈ ગયા એ દહેગામમાં, દહેગામથી પછી કેસ ના પકડે એટલે ગાંધીનગર લઈ ગયા। તો પછી શું થયું ભાઈ? પછી એ ભાઈ ગાંધીનગર લઈ ગયા એટલે એ ભાઈ એક્સપાયર થઈ ગયું, પછી ગેર લાગ્યા 7 વાગ્યા જેવું। અચ્છા, મારું એવું કેવું છે, તમે ક્યાંના છો? અમે અહીંના જ છીએ, દહેગામના છો? દહેગામના છીએ। કેટલા વર્ષથી રહો છો અહીંયા? અહીં તો બહુ વર્ષ થઈ ગયા, 45 વર્ષથી અમે નહેરુ ચોકડી વંદે માતરમ બનાવી ને આપણે નેર ચોકડી બંદી માત્રમાં રહેતા હતા, બરોબર। અને પછી ત્યાંથી ઝુંપડપટ્ટી પાડી નાખી દબન ખાતા અહીંયા રહીએ છીએ, બરોબર। તારા શું થાય? હા, અમારા સંબંધી જ છો। શું નામ છે ભાઈનું? પ્રકાશભાઈ। ઓકે, છોકરા કેટલા છે એમને? એક છોકરી અને એક છોકરો, બે જણા છે। હા, અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દહેગામ।